સાહેબ શ્રી, તમારું નામ શું છે? મારું નામ નીતિન રાઘવજી મકાણી. આ જગ્યાનો મહત્વ શું છે? આ જગ્યા આજથી ઘણા વર્ષો પહેલા, લગભગ સમજી લો ને કે ઓછામાં ઓછા 800 થી 1000 વર્ષ પહેલા, આ જગ્યા ગામ હતું ખોતાડિયા. જી, આ ખોતાડિયા પહેલા હતું કાઠી દરબારનું. કાઠી દરબાર કનેથી લીધું હતું ચારણે. ચારણ જ્ઞાતિના અહીંયા વસતા હતા. એના પછી રાજગોર માકાણી પરિવારે આખો ગામ અને ગામની સીમ, ચારે બાજુની સીમ વેચાતી લીધી. એના આજની તારીખમાં ડોક્યુમેન્ટ્સ મારા કને અવેલેબલ છે. એટલે આ ગામ ખોતાળિયા ગામ છે. આમ અહીંયા જે જ્યારે માકાણી પરિવાર અહીંયા વસ્યું ત્યારે આપણું ભુજ જે હતું, ભુજની સ્થાપના થઈ નથી, ભુજ બન્યું નહોતું. સમજ્યા? એ ભુજ બન્યું એના પછી. એના પહેલાં અમે બધે માકાણી પરિવાર અહીંયા રહેતા હતા. અહીંયા ખેતરપા દાદાની જગ્યા છે. ભુજ બન્યું ત્યારે એના પછી માકાણી પરિવાર ભુજમાં શિફ્ટ થયું, ત્યાં વસવાટ કર્યું. ને અહીંયા અમારા એક વડીલ છે, જે અત્યારે સમાધિ તરીકે, સમાધિ છે એમની, એ સંદાદા તરીકે પૂજાય છે. એમનો શરીર એકદમ ઝીણો હતો. અમારા વડીલોએ જેમ અમને જ્ઞાન આપ્યું છે એ પ્રમાણે, અને જેમ અમને દાદા બતાવે છે એ પ્રમાણે, સંદાદાનો શરીર એકદમ ઝીણો હતો. અહીંયા કોસ્ટન અહીંયા બેસીને સેવા કરતા હતા. અહીંયા રહીને પાલારા પાછળથી જે નદી હતી, આપણી આ નદી છે એ નદી ખારી છે, પાલારા પાછળ જે નદી હતી એ મીઠો પાણી હતો. ત્યાંથી પાણી ભરી આવતા હતા, ખેતરપાની પૂજા કરતા હતા. કોસ્ટન 40-45 વર્ષ એમણે સેવા કરી ત્યારે ખેતરપા દાદા એમને પ્રસન્ન થયા હતા. ત્યારે કીધું કે હું વરદાન લેવા માગું છું તને, તું વરદાન માંગ. તો કે મને વરદાન જોઈતું નથી, કે મારી બોધ ગઈને હવે થોડી રહી, હવે શું કરું વરદાન લઈને તમારા કને, એના વરદાન તો લેવું પડશે. સંદાદાએ યુક્તિ કાઢી એક, કે જો તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન હો, ખેતરપા દાદાને કહે છે, જો ખરેખર તમે મારા ઉપર પ્રસન્ન હો તો મને એક વરદાન નહીં, મને બે વરદાન જોઈએ. દાદાએ પણ ત્યારે ધ્યાન ધરી એને શું બે, આપણે શું બે વરદાન માંગવા માગે છે એ જાણી લીધું. પછી એને કીધું ભલે હું તને બે વરદાન આપું છું. એ બે વરદાનમાં એક વરદાન માંગ્યું ખેતરપા દાદાએ પોતે સંદાદાને જીવતે પ્યાલો પીડાવી, દાદાનો ખેતરપા દાદાનો પોતે પ્યાલો પીડાવી અને એને સમાધિ આપી છે. આ સમાધિ પણ અમારા વડીલોની. પછી બીજો વરદાનમાં માંગ્યો એમણે, અહીંયા કલિયુગ આવશે, તારા કને કોઈ પાણી ભરીને તારી પૂજા કરવા નહીં આવે. તો બીજો વરદાનમાં એમણે માંગ્યો કે અહીંયા સતત ખારી નદી છે પણ મીઠો પાણી અહીંયા નીકળવું જોઈએ. ત્યારથી આજ સુધી લગભગ સમજી લો સંદાદાની સમાધિ છે એને પણ લગભગ 495 વર્ષ જેવા આસપાસ થવા આવ્યા છે. એમણે એ કુંડમાં અત્યારે કુંડ બનાવી નાખ્યો છે. ત્યારે પાણી એમનો ખુલ્લો હતો. હું મારી ઉંમર 7 વર્ષની હતી ત્યારથી હું અહીંયા આવું છું. આજે મારે 63 વર્ષ થયા. અહીંયા 200-300-500 ઊંટ આટલા ખાબોચિયામાં પાણી પી જાય, એક કશું પણ પાણીનો ઘટે નહીં એટલો પાણીનો ખર્ચો છે. એ પાણીથી ઘણાની તકલીફ દૂર થાય છે, જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો. સંદાદા ઉપર શ્રદ્ધા, ખેતરપા દાદા ઉપર શ્રદ્ધા, એ શ્રદ્ધા રાખીને કરો તમારું કામ થઈ જાય. ને બીમારી હોય તો બીમારી પણ ઘણી મટી જાય છે. આ પાછળ આપણે એક, હું બેઠો છું એની પાછળ નહીં, એનાથી એક પાછળ એક ઝાડ છે, મીઠી ઝાડનો ઝાડ છે. એ ઝાડના પાન ખાવાથી પણ ઘણા રોગ મટે છે. અહીંયા ઘણા પરચા છે. આ સંગડાડા છે એની આપણે તિથિ, ક્યારે તિથિ કરો છો તમે? તિથિ ઉજવણી, તિથિ ઉજવણીમાં બીજ કઈ બીજ કરો છો? અજવાળી બીજ અને કાળી ચૌદ. એટલે વર્ષમાં એકવાર આવે છે કે? જેટલી કાળી ચૌદશ આવે એટલી વાર આવો, કોઈ એવો નથી. આના સિવાય શ્રદ્ધાળુ બહુ પણ આવે છે જેની મનોકામના પણ પૂરી થાય છે. બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે કે દાદાનો પરચો, તમને શું વિશેષ પરચામાં તમને જાણવા મળ્યું દાદા? મને તો ઘણું જાણવા મળ્યું છે. હું અત્યારે તમને જણાવવા બેસીશ તો આખી રાત નીકળી જશે, એટલા પરચા મારા કને છે. કારણ કે આજથી આ જ્યારે કમ્પાઉન્ડ વોલ આ બધે મંદિરને બંધ્યા ત્યારે હું અહીંયા પોતે મારા હાથે પાયા ખોદતો હતો મંદિરના,
પછી બાઉન્ડ્રી બનાવી, પહેલે બાઉન્ડ્રી બનાવી, પછી મંદિર બનાવ્યો, પછી આ પાછળનો હોલ બનાવ્યો, એને હોલ બનાવ્યો, એને આજે 35 વર્ષ થઈ ગયા. એ હવે કન્ડેમ થઈ ગયું છે. હવે પાછું જ્યારે પણ થાય ત્યારે સુધારો વધારો કરવા છે, ત્યારે હુકમ કરે. પાછળ તમારું ગામ છે, એ ગામની ઔષધિઓ હજી કઈ છે કે પછી બધું સરળ? ઔષધિમાં હજી પણ સમજી લો કે રમકડાના, માટીના પગ, ઘોડાના, હાથીના, પછી નડિયા, પછી આપણે જે માટલા જૂના આવતા હતા, માટલાના કાંગડા ઉપરના, એ હજી ઘણી ઠેકાણે મળે. તમારા પરિવારના અંદાજે કેટલા લોકો અહીંયા રહી શકતા હતા? એ તો વડીલો પાસેથી કંઈ જાણવા નથી મળ્યું, એટલે હું કંઈ ફિક્સ નથી કહી શકતો કે આટલો પરિવાર હતો અમારો. પણ પરિવાર અરે પરિવાર જ્યારે અહીંયા હતું ત્યારે એક વખત ગામ લીધું, ને પછી ગામની ચારે બાજુની સીમ વેચાતી લીધી હતી, એના આજની તારીખમાં મારા કને ડોક્યુમેન્ટ પડ્યા. એના પછી ફોરેસ્ટ ખાતું આવી ગયું છે, તો ફોરેસ્ટ ખાતા અત્યારે અમારા કને કબજું એટલું છે. માકાણી રાજગોર, માકાણી પરિવારના આ દિવસ. ધન્યવાદ.